એટલે હું આ વાત સમજની, એમાંય વાત સમજની જ આવે, બહેન ની વાત આવે, શું બોલાય, કેમ બોલાય, ક્યારે બોલાય, તાણા હાચવવાની વાત છે. એટલે આ પ્રસંગ એક મને ગમતો કહી અને પછી દુહાસન થી શરૂઆત કરી. આપ ગોળ કરશો એ રામાપીર ના મંદિર માં જવાનો છે, પણ આ વાત મને ગમે છે, જૂના જમાના ની વાત છે. વાત જાણે એવી છે કે એક મરદ માણસ ઘોડા ઉપર સવાર થઈને પોતાના ઘરે થી નીકળે છે. ઘોડા ઉપર સવાર થઈને એક ગામ થી બીજે ગામ જવું હોય છે, ગાંધી ગીર ના પડખે નું કોઈ ગામડું. ઘોડી ઉપર સવાર થઈને નીકળ્યો, પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગા નાહી ગાજ ગન ધોપકા ઘણા ગા તરી ભાગા હાથ જાય તાતો રીજા રાગા ભ્રભે નાજા ખરા કપે રાજ રૂમા ધુમા ઠુમા ઠુમા. એ ઘોડલી લઈ અને એ માણસ નીકળે, એમાં એક નદી આવી, નદીનો હામો કાઠું, ઘોડી ધીરે 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 પોતે માથે બેઠો છે, ચડે છે, જંગલ છે, ગીર છે, અજબ ખંજરી જ્યાં બજે ભયાનક પડસન ગોદ, પહાડ તણી જ્યાં પહાડ તણા જીલે પડસંદા પ્રજા ઘડી ખમ પહાડ તણી, જીવન હાટા શીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા. ઈ ઘોડલી ધીમે ધીમે વિજાય, માં બાજુમાં કરમદી નો ઢુઓ, શબદ ની શું તાકાત છે, એટલે કરમદી નો એક ઢુઓ ઝાડ નો, અને ઈ ઢુવા માં એક હાવજ પડેલો સિંહ, અને આ એવો અડીખમ સિંહ હા પડેલો ને, ઈ હુંકારા કરે પીડાતો એમ, ઊ સમજદાર ઘોડું પછી ન્યાથી ખહે નહીં, એને બાંધવું ન પડે, એ આમ કરીને આમ કરીને વૈયા જાય, એટલે પછી ન્યા ઉભે આવે ત્યાં સુધી, અથવા તો અવાજ કરે બોલાવવાનો તો ન્યા આવે. એ ઘોડીને ઉભી રાખી દીધી અને પોતે તરવાર ખુલ્લી કરી અને ધીમે 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 ડગલા માંડે છે, આમ કરમદી ને ઢુવામાં નજીક જઈ જોવે છે, તો ડાલા મથો હાવજ હૂતો છે, હૂતો તો છે પણ એક પગ થાંભલા જેવો થયો છે, પગમાં ગીરની મીંઢોળી નો કાંટો લાગેલો, પોતાના હાવજના પગમાં મીંઢોળી નો કાંટો બહુ જાડો આવે ગીરમાં હોય, એનો કાંટો લાગેલો નહી, પાક્યો થાંભલા જેવો પાકીને પગ થયો, અને એમાં નજીક જઈ જોયું, ઓહો આને તો આ પગમાં કઈક લાગ્યું છે, હાવજ આંખ બંધ છે, ઉકારા કણચાટ કરે ને આમામ આમામ પગ કરે આડો પીડ્યો પીડ્યો, આને ખબર પડી ગઈ ઘોડે સવાર હતો એમને, બિચારાને બહુ પીડા છે પણ હાવજ છે કેમ જાઉં, વળી વિચાર થયો જે થાય આની પીડા હણવી છે તો હું મરદ ન કહેવાઉં, હાવજ ઉકારા કરતો અને હું વયો જાઉં તો મારી માનવતા લાજે, ધીરે તેને ઉગાડા પગ કરીને વયો ગયો, હાવજ ની આંખ બંધ આમામ પગ કરે જાડો પગ થઈ ગયો, પાસે જઈને છેટેથી તરવાર, જે એવી તરવાર હતી કે આમ તરવાર ઉભી રાખી હોય એના માથે માખી ઉડતી ઉડતી આવીને બેહે, એટલે માખીના બે કટકા થઈ જાય, રૂની પૂણી આમ કરી તરવારની માથે આમ મૂકી અને અહીંથી ફૂંક મારે અને આમ રૂની પૂણી એક ગોથું ખાય તો એના બે ભાગ થઈ જાય, આવી ધારવાળી તરવાર, તરવારની અણી ધીરેક દિન હાવજનો પગ હતો એના પંજામાં જ્યાં પાકેલ ઉતુની આમ કરીને આમ સરળ દિન જરીક અણી અડાડી, પણ તા તો પજ પુરુનો આમ ધોજ છૂટ્યો ત્યાંથી, કારણ કે પાકેલો પગ એવો પાકેલો અને મીંડો પચ પર બધું નીકળવા નીકળવા મીંડ્યું, એટલે આ ધીરે ધીરે નજીક ગયો નજીક ગયો, હાવજે આંખ ખોલી, આંખ ખોલી પાછો આમ આમ જોવા મીંડ્યો, પાછો આંખ બંધ કરીને આમ મોઢું આગું કરી ગયો, હાવજને ખબર પડી ગઈ કે આ મને નુકસાન પુગાડવા નથી આવ્યો, પ્રાણી બધું સમજે છે, નુકસાન પુગાડવા નથી આવ્યો, આ મને મદદ કરવા આવ્યો છે, હાવજ સાનો મનો થઈ ગયો, ના એને ધીરે એક દઈ આમ જઈ છેટેથી લાંબા આમ આમ હાવજ નો મોઢે થી, એને ખબર પડી ગઈ કે આ મને નુકસાન હવે નહીં કરે, એના મોઢા ઉપર ખબર પડી જાય ગીરમાં રહેતા હોય ને એને કે આ હાવજ આપણને નુકસાન કરશે કે નહીં, ઈ ધીરે 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 પગની માથે આમ દબાવી અને બધું પચપરું કાઢી નાખ્યું અને બાજુમાંથી જે કાંઈ જંગલના અમુક ઔષધીય ઝાડવા હોય જીપટાને એવા પાંદડાને તોડી સુંદો કરી અને એમાં બાંધી પોતાની પસેડી હતી એમાંથી ફાડી અને હાવજને આમ પાટો વાળી દીધો, ઈ પાટો વાળી દીધો હાવજને સિંહને, અને પછી ધીરે એક દિન છેટો દઈને બેઠો હાવજને, ઘડીક સીતાન વળી ગયા હાવ એમ થઈ ગયું, બેભાન જેવો થઈ ગયો, પછી ભાનમાં આવ્યો, ધીરે એક દિન બેઠો થયો અને એક આમ એક પ્રેમની નજરથી ઓલા માણસ સામે જોવા મીડ્યો, એને વિચાર થયો કે ઓહો આ હાવજ બચી ગયો ને મરી જાત, એ માણસ ઘોડી ઉપર સવાર થયો પણ પાછો બાર ગામ જતો તો એ બાજુ ન ગયો, ઘર બાજુ વળી ગયો, શું કામે કે પાછો હાંજે જોવા આવું છે, હાવજ અહીંથી ક્યાંય વયો જાય છે કે આને શું થશે, એ હાલતો થયો, એ માણસ હાલતો થયો, હાવજ વાહે હાલતો થયો, ધીરો 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 ગામમાં આવ્યો. આ ઘટના એવી બને છે કે એ ગામમાં આવ્યો અને ગામમાં વયો આવ્યો, હાવજ વાહવાય ગામમાં આવ્યો, પોતાની ડેલી ઉગાડીને અંદર ગયો, હાવજ વાહે આવ્યો, ગામ આખું જોવા ભેળું થઈ ગયું, એટલે કીધું ખોટો દેકારા ભેગા થવામાં હાવજ નુકસાન નહીં કરે, કારણ કે મેં એના પગની પીડા એણી છે, ભલા માણા નાનામાં નાનું કોઈ જીવ હોય કે કોઈ માણા હોય ઈ એનું ઋણ ન ભૂલતું હોય, આ તો હાવજ છે, ભલા માણસ એનું ઋણ ચૂકવવા માટે આવ્યો છે, ભલા માણસ મેં એની પીડા એણી છે, હાવજ કેવી રીતે ભૂલી શકે,
મિત્રો હકીકત વાત એ છે, એ ઘરે આવ્યો પછી તો રાત આખી બેસે એને ડેલીએ જોકમાં, અને દિવસ નો પાછો વયો જાય, આનું રાત આખી રક્ષણ કરે, દિવસ નો પાછો વયો જાય, ધીમે ધીમે એ પગ તો મટી ગયો, દિવસ નો વયો જાય, શિકાર કરી લે, ખાઈ લે, સાંજ પડે એટલે આની ડેલી આવીને બેસી જાય, પછી તો ગામ આખાને ખબર પડી કે આ ગામમાં નુકસાન નહીં કરે. મિત્રો બને છે એવું, દ્રષ્ટાંત હોય કે જે હોય તે, પણ મને તમને સમજાવવા માટેની આ વાત છે. પછી બને છે, ઘટના એવી બને છે કે એક દિવસ મહેમાન આવ્યા, હાવજ આમ ફળિયામાં એક બાજુ ડાલા મથો બેઠો છે, કેહરી ભૂહરી લટાળો, એમાં કોઈ મહેમાન ડેલીએથી દાખલ થયા ને એની આમ કરીને આમ જોયું, નજર પડી, ખબર પડી ઓહો સિંહ બેઠો છે, હાવજ બેઠો છે, મહેમાન ન્યાન ન્યા ઉભા રહી ગયા, અરે સિંહ છે, અરે કે વૈયાવો એ કાંઈ કરે નહીં, પાળેલો છે, એ નુકસાન નથી કરતો, કોઈને કાંઈ નહીં કરે, તમે તમારો વૈયાવો ઘણા સમયથી છે ને એ કાંઈ નહીં કરે, તોય બીવે ને, બાંધો હોય તો કુતરાથી માણા બીવે કે આ તો હાવજ છે, અરે કપણ કે બાંધો નથી ને કેમ આવું, અરે વૈયા આવો નહી ભાઈ, અમારો પાળેલો છે, વળી જરા કાલે વળી પાછા ભાગે, હાવજ આમ જોવે તા તો કાતર મંડે ગળવા, નહીં 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 કે તમે લ્યો હું આડો ઉભો. હવે સાંભળજો, શબદ ની વાત છે આખી, આ વાત કરવાનું કારણ અહીંયા શબદ ની વાત, જે સાણકીએ કીધું ત્રણ રતન, અન્ન જળ અને વચન, આ વચન કે શબદ જે કયો એ, એટલે હું આ વાત કરું છું. ઈ માણસે શું કીધું કે તમે સમજતા નથી મહેમાનો, આ હાવજ નુકસાન નહીં કરે, આ તો મારો પાળેલો કૂતર્યા જેવો છે, મારો પાળેલો કૂતર્યા જેવો છે, એ કીધું. હાવજે ત્રણ વખત માથું ધુણાયું અને એક દણક મારી ધરતી માથે એક થાપો માર્યો અને ડેલી બહાર નીકળી ગયો. મિત્રો શું વાતો છે સોરસ ની ધરતી ની, સાંભળજો. હાવજ ડેલી બહાર નીકળી ગયો, મહેમાન આવી ગયા રોકાણા, મહેમાન તા સુધી હાવજ અંદર નો આવ્યો, મહેમાન રોકાઈને બીજે દી વયા ગયા અને ફળિયામાં આવીને બે થાપા ધરતી ની માથે માર્યા અને દણક મારી. હટાણ સુધી ની ઘટના તો હકીકત છે, પણ હવે કવિ દ્રષ્ટાંત માં લઈ જાય છે, સાંભળજો. દણક મારી, દણક મારી એટલે ઓલો ગરજણી ધ્રુજવા મીડ્યો, કીધું કે મેં તને હાજો કર્યો છે, તું મારા હામો કેમ આમ કરે, તો કે હું સિંહ છું, હું હાવજ છું, હું મારો ગણ ન ભૂલું કોઈ દી, પણ સાંભળી લે, હું તારો ગણ અવતારવા માટે કાયમ રાતે આવીને તારા રખોલા કરું છું, તે મારો કાંટો કાઢીને મને જિંદગી આપી, તું મારો જીવનદાતા છો એટલે બચી ગયો, તું મને મારી નાખતો, હું તારા હામો મોટું નહીં મારું કોઈ દી, તું મારા કટકા કરી નાખ. હાવજ કે છે, પણ ત્યાં જે મને કૂતર્યો કીધો ને એ મને બહુ વહેમું લાગ્યું છે, બોલો કે જે છે ભૂલ થઈ, ભૂલ નહીં, બોલો કુવાડો પડ્યો એ ઉપાડ, એ માણસે કુવાડો ઉપાડ્યો, ઉપાડ હાવજે કીધું, ઉપાડ્યો, મારા માથામાં માર, બોલે ધ્રુજતા હાથે માથામાં કુવાડો માર્યો, પછી કાઢી લે, આમ કુવાડો કાઢી લીધો, લોહીનો ભભૂકો થયો, બોલો માણસ ધ્રુજતો ધ્રુજતો ઉભો રહ્યો ને હાવજ જંગલમાં વયો ગયો. મિત્રો 12 વર્ષ સુધી નો આવ્યો, 12 વર્ષ સુધી હાવજ નો આવ્યો, કોઈ દી 12 વર્ષ પૂરા થયા ને એક દી પાછો આવીને ઉભો રહ્યો, ઓમ કર્યું આવીને ફળિયામાં, બોલો માણસ કે આને પાછું કૂતર્યો કીધો તો યાદ આવી ગયું, ખું થયું, ધ્રુજવા મીડો, હાવજ કે ધ્રુજમાં અહીંયા આવ્યો. 12 વર્ષ પછી પાછો, હવે હું બુઢ્ઢો થવાની તૈયારીમાં છું, દાદો જીવી હે નહીં, 12 વર્ષ પછી હાવજ કે હાવજ 22 વર્ષ જીવે, એટલે કે 12 વર્ષ પછી હું પાછો આવ્યો છું, તને નુકસાન કરવા નથી આવ્યો, તું મારો જીવનદાતા છો, પણ તને ખબર છે તે મને કુવાડો માર્યો તો ઈ, કે હા, કે જરીક જોઈ દે ની ઘા જડે છે, બોલો ધ્રુજ તે હાથે આવીને કે જો હરખું જો, ઓલી જટામાં આમ કરે ને આમ કરે ને હાવજ ના વાળમાં ક્યાંય દાગ જડે નહીં, કારણ કે 12 વર્ષ થયા રૂજાઈ ગયું, વાળ ઉગી ગયા ને બધું પૂરું, કે તે ઘા કર્યો તો ઈ દેખાય છે કે નથી, ઈ તો રૂજાઈ ગયો મટી ગયો, તો કે તો સાંભળી લે, તે મને કુવાડાનો ઘા માર્યો તો ને ઈ તો કેદુણો રૂજાઈ ગયો, પણ તે મને કૂતર્યો કીધો તો ઈ રૂજાણો નથી, હજી મારે ઝટ મરી જાઉં તો હારું એમ થાય છે, ભલા માણા પાતા પીડ ઉપાવ તન લાગા તરવારિયા, પણ વહે વેણરા ઘાવ એના પતિ નો ઓહડ કાગડા કાનિયા, વેણના જે ઘા છે ને એના કોઈ ઈ કોઈ દી રૂજાતા નથી, વેણ મારેલા, એટલે શબ્દ ની આખી વાત છે અને શબ્દ ઉપર જીવાય છે, રતિ ને ઓહડ રાજિયા, કવિ રાજિયા નો દુહો છે.